જોકે આ સમયે યુવકે યુવતીપૂર્વક યુવતીના ફોટા પણ પાડી લીધા હતા અને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો જેને લઈને સમગ્ર મામલો પૂણા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે યુવતીની ફરિયાદના આધારે છટકો ગોઠવી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં આવેલા કાફેમાં કપલ બોક્સ બનાવવામાં આવે છે અને આ કપલ બોક્સના યુવક યુવતીઓને એકાંતની પળો માણવા માટે ગેરકાયદેસર રીતે જગ્યા આપવામાં આવતી હતી જેને લઈને દુષ્કર્મની સતત ફરિયાદો સામે આવતા સુરત પોલીસે આ પ્રકારના કપલ બોક્સ સાથે કાફે ઉપર પ્રતિબંધ મૂકી અવારનવાર દરોડા પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ કપલ બોક્સ ફરી એક વખત શહેરમાં ધમધમતા થયા છે અને ફરી એક વખત કપલ બોક્સને લઈને દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે